तो विद्यार्थी मित्रों केम छो बधा मजा में हशो ने। हूँ पीवी मॉडल स्कूल में आपनु हार्दिक स्वागत करू छू। आज आप शीखसू धोरण त्रण में नवनीत इंग्लिश प्राइमर पार्ट थ्री। एम मॉडल टेस्ट पेपर्स पेज नंबर छे 62 पर ते आपणे आजे शीखवाना छीए। पेपर छे ते ओके पा पेपर वन सेमेस्टर पहेलानुं छे। टोटल मार्क्स केटला छे 40 એટલે કે 40 ને પાઠ તમારે કેટલા છે 1 થી 7 યુનિટ્સ 1 થી 7 ઓકે। તેમાં આપણે જોઈએ ટાઈમ કેટલો હોય 2 કલાકનો ઓકે। એમાં જોઈએ પહેલું કે ચિત્રો ગણી સંખ્યા અંકો અને શબ્દોમાં લખો। આપણે આ બધી જે ચિત્રો છે ગણીને સંખ્યા લખવાની છે, અંકમાંય લખવાની અને શબ્દોમાંય। તો આપણે જોઈએ આ રાષ્ટ્રધ્વજ જે ફ્લેગ છે તેની સંખ્યા આપણે ગણીએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 ને કેટલા થયા 20। 20 અહીં લખવાના ને અહીંયા એનું સ્પેલિંગ 20 ઓકે। હવે અહીંયા આપણે આ જોઈએ સ્ટાર કેટલા છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 કેટલા થયા 12। આમાં અંકમાં લખવાનું 12 ને અહીંયા શબ્દમાં 12 સ્પેલિંગ બરાબર GWELVE 12। પછી છે આગળ અહીંયા શું છે આ સફરજન તો એની સંખ્યા ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 કેટલા થયા 15। તો અંકમાં લખો અને શબ્દમાં સ્પેલિંગ FIFTEEN 15। પછી જોવો આ છે પાન લીવ્સ કેટલા છે તે જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 બરાબર। અહીંયા અંકમાં લખો ને અહીંયા શબ્દમાં સ્પેલિંગ GWELVE 12। હવે આ ફુગા કેટલા છે બલૂન્સ તે આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 કેટલા થયા 13 બરાબર। અહીંયા અંકમાં ને સ્પેલિંગ THIR TEE N બધા એની બુકમાં લખશે ઓકે ને કમ્પ્લીટ કરશે। હવે છે આગળ પ્રશ્ન 2 ફળોના નામ લખો। અહીં તમને ઓપ્શન આપેલા છે એપલ બનાના મેંગો વોટરમેલન ને ગ્રેપ્સ। તમારે આમાં જે ચિત્ર છે એમાં નીચે નામ લખવાના કે એને શું કહેવાય તો આને શું કહેવાય કેળું બનાના ઓકે, આને શું કહેવાય ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, આને શું કહેવાય એપલ એપલ એટલે સફરજન ઓકે। પછી આગળ છે જોવો આને શું કહેવાય વોટરમેલન વોટરમેલન એટલે તરબૂચ MNGO મેંગો એટલે કેરી। અને અહીંયા તમને બધા જે ઓપ્શન આપેલા છે તેમાંથી તમે ઓળખીને એના સ્પેલિંગ લખી શકો ઓકે। પછી છે આગળ બી શાકભાજીના નામ લખો। અહીંયા પણ જુઓ શાકભાજી દોરેલા છે અહીં ઉપર તમને ઓપ્શન વિકલ્પ આપેલા છે તેમાંથી તમારે કેને શું કહેવાય તે સ્પેલિંગ ગોતીને ખાલી લખવાનો છે, પણ તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે કેને શું કહેવાય આને શું કહેવાય ડુંગળી ઓનિયન ONION ઓનિયન એટલે ડુંગળી, આને શું કહેવાય લીંબુ લીંબુ ઇંગ્લિશમાં શું કહેવાય લેમન LEMON લેમન એટલે લીંબુ RADISH રેડીઝ એટલે મૂળો ઓકે। આ છે ભીંડો લેડીઝ ફિંગર LADYS FINGER લેડીઝ ફિંગર એટલે ભીંડો। આ રીંગણા BRINGEL બ્રિન્ઝલ એટલે રીંગણા ઓકે। બધા આવી રીતના એની બુકમાં લખવાનું છે। પછી છે હવે આગળ પક્ષી અને પ્રાણીના બચ્ચાના નામ લખો। આજે કેનું બચ્ચું કહેવાય તે તમારે લખવાનું છે, અહીં ઓપ્શન છે ડકલિંગ કિટન લેમ્બ ચિકન ને પપ્પી। આ લેમ્બ લેમ્બ એટલે કેનું બચ્ચું થાય ઘેટાનું બચ્ચું બરાબર, આ ડકલિંગ એટલે બતકનું બચ્ચું થશે, કિચન એટલે બિલાડીનું છે ઓકે। ને પછી છે શું આ પપ્પી પપ્પી એટલે ગલુડિયું ઓકે, ડકલિંગ એટલે અહીંયા શું છે આ આ બતકનું બચ્ચું છે ઓકે, અને આ જે ચિકન છે એ કેનું છે મરઘીનું બચ્ચું થશે બરાબર, એટલે ચિકન આમાં આવશે અહીંયા પપ્પી અહીંયા પછી લેમ્બ આવશે બરાબર, એટલે ઘેટાનું બચ્ચું ડકલિંગ એટલે બતકનું બચ્ચું ને કિચન એટલે
બિલાડીનું કિચન એટલે અહીંયા બિલાડીનું બચ્ચું, બરાબર છે? બધા આવી રીતના એની બુકમાં જવાબ લખશે. હવે છે આગળ બી ચિત્રો જોઈ શબ્દો બહુવચનમાં લખો. હવે આપણે ઓલું વચન બહુવચનવાળું શીખ્યા ને તે જોવો. અ બોક્સ ને આ શું છે? એનું બહુવચન કરવાનું. અહીંયા પાછળ શું છે? એક્સ એટલે શું લાગશે? યસ, બોક્સિસ. આપણે શીખ્યા હતા ને એસ ડબલ એ સી એચ એક્સ કે ઓ આવે તો તમારે શું મૂકવાનું પાછળ? યસ મૂકવાનું છે. તો આમાં પાછળ શું આવ્યું? અહીંયા એક્સ એટલે શું થઈ ગયું? આ બોક્સિસ. ઓકે, પછી છે નેક્સ્ટ મેંગો. જો આમાં પાછળ શું છે? ઓ એટલે પાછળ શું લાગે? યસ મેંગોઝ. આ શું છે? ગ્લાસ. પાછળ શું છે? ડબલ એસ એટલે પાછળ બહુવચન કરવામાં શું લાગે? યસ ગ્લાસીસ. આ શું છે? બેન્ચ. જો આમાં પાછળ શું આવ્યું? સીએચ એટલે શું થઈ ગયું? બેન્ચીઝ. ઓકે, અને અહીંયા એપલ એન એપલ એપલ એટલું જ બરાબર, આમાં પાછળ આવું કાંઈ નથી. એસ ડબલ એસ કે એટલે શું થઈ જશે? ખાલી એસ લાગશે, એપલ્સ. ઓકે, બોક્સીસ, મેંગોઝ, ગ્લાસીસ, બેન્ચીસ ને એપલ્સ. હવે એના પછીનું નેક્સ્ટ પેજ નંબર 65 ઉપર ચોથાનું એ ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયાથી તમારે જોવાનું ને પ્રશ્ન બનાવવાનો. વોટ ઇઝ ધેટ આઉલ કે ડગ આ શું છે? તો કે ઘુવડ. લખવાનું ધેટ ઇઝ આઉલ. ધેટ અહીંયા ને ઇઝ, ધેટ ઇઝ આઉલ. વોટ ઇઝ ધીસ આ શું છે? અમ્બ્રેલા કે કેપ? તો કે કેપ. કેપ એટલે ટોપી. લખવાનું ધીસ ઇઝ કેપ. ધીસ ઇઝ એ કેપ. શું લખવાનું? ધીસ ઇઝ એ કેપ. ના એમાં ધેટ ઇઝ એન આઉલ. ઓકે, પછી છે વોટ ઇઝ ધીસ આ શું છે? આ બર્ડ છે કે કાઇટ? તો કે ધીસ ઇઝ એ કાઇટ. આ પતંગ છે. વોટ ઇઝ ધેટ પેલું શું છે? પોટેટો કે ઓરેન્જ? તો કે ઓરેન્જ. તો ધેટ ઇઝ એન ઓરેન્જ, પેલી નારંગી છે. પછી છે વોટ ઇઝ ધેટ પેલું શું છે? ડોંકી કે હોર્સ? આ ઘોડો છે કે ગધેડો? તો કે ઘોડો. તો કે ધેટ ઇઝ એ હોર્સ. ઓકે, પહેલામાં ધેટ ઇઝ એન આઉલ, બીજામાં ધીસ ઇઝ એ કેપ, ધીસ ઇઝ એ કાઇટ, ત્રીજામાં, ચોથામાં ધેટ ઇઝ એન ઓરેન્જ, ને પાંચમામાં આવશે ધેટ ઇઝ એ હોર્સ. ઓકે, પછી છે આગળ બી ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. આમાં તમારે યસ અથવા નોમાં ઉત્તર લખવાના છે. ઇઝ આપણે આગળ શીખ્યા ને તે કે ઇઝ ધીસ અ બનાના? શું આ કેળું છે? ઓકે, નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એપલ. આ શું છે? સફરજન છે. ના તે નથી, પણ આ શું છે? સફરજન છે. ઓકે, પછી છે ઇઝ ધીસ એ ટેબલ? શું આ ટેબલ છે? જોવો વિદ્યાર્થી મિત્રો, આ ટેબલ છે. તો કે યસ, તો યસ ઇટ ઇઝ. ઇટ લગાડવાનું બરાબર, ટેબલ નિર્જીવ વસ્તુ છે તે કેમાં આવે? ઇટમાં. પછી છે ઇઝ ધેટ અ બાયસિકલ? શું આ સાયકલ છે? શું આ સાયકલ છે એમ લખવું. ઓકે, તો કે નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ બસ. આ શું છે? બસ. ઓકે, આમ લખવાનું નો ઇટ ઇઝ નોટ ને. હોય તો એમ લખવાનું યસ ઇટ ઇઝ, પણ આમાં નથી એટલે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ બસ. પછી જે હોય એ લખી નાખવાનું. ઇઝ ધેટ અ કાઇટ? શું આ પતંગ છે? તો કે યસ ઇટ ઇઝ, આ તો પતંગ જ છે. ઓકે, પછી છે ઇઝ ધેટ અ બેટ? શું આ બેટ છે? ઓકે, નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ બોલ. આ શું છે? આ દડો છે. ઓકે, બેટ આ બેટ નથી બરાબર. એવી રીતના તમારે આ બધું લખવાનું છે. પહેલાંનું છે કે શું આ કેળું છે? તો કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એપલ. પછી શું આ ટેબલ છે? તો કે યસ ઇટ ઇઝ. ઓકે, શું આ સાયકલ છે? તો કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ બસ. શું આ પતંગ છે? તો કે હા, યસ ઇટ ઇઝ. ને શું આ બેટ છે? તો કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ બોલ, આ દડો છે.
ओके आ बधु तमारे तमारी बुक में आखू मूल्यांकन लखवानू छे अने कम्प्लीट करवानू छे।